Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચમાં 30થી વધુ ગામના ગ્રામજનો અને હિન્દુ સંગઠનોની વિશાળ રેલી. લેન્ડ જેહાદના ભાગરૂપે પવિત્ર યાત્રાધામ ભાડભૂતમાં ગેરકાયદેસર રીતે દારૂ લુલુમ નિર્માણ પામી રહ્યું હોવાના આક્ષેપ. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નિર્માણ કાર્ય પર રોક લગાવવાની માંગ કરાઈ. અંકલેશ્વર રેલવેના કન્ટેનર યાર્ડમાં રૂપિયા 2 કરોડના ક્રેનમાં આગ ફાટી નીકળતા દોડધામ. આગ પર સમયસર કાબુ મેળવાઈ જતા મોટી દુર્ઘટના ટળી. ભરૂચના કદોપર બજાર વિસ્તારની જ્વેલરી શોપમાં ચોરી. ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ. ભરૂચ નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમમાં 70% પાણી. ઉનાળામાં ખેડૂતોએ પાણી માટે પાણીપતનું યુદ્ધ ખેલવું પડે એવી શક્યતા. જૂન માસ સુધી પાણી ચાલે એવો તંત્રનો દાવો. લેન્ડ જેહાદના ભાગરૂપે પવિત્ર યાત્રાધામ ભાડભૂતમાં ગેરકાયદેસર રીતે દારૂ લુલુમ નિર્માણ પામી રહ્યું હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં ગ્રામજનો અને હિન્દુ સંગઠનોની વિશાળ રેલી નીકળી હતી. હિન્દુઓની અનન્ય આસ્થાના પ્રતિક એવા પવિત્ર યાત્રાધામ ભાડભૂતમાં દારૂ લુલુમનું ગેરકાયદેસર રીતે નિર્માણ થઈ રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે આજ રોજ ભાડભૂત અને તેની આસપાસના 30 ગામના લોકો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળેલ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં ગ્રામજનો અને આગેવાનો દ્વારા કલેક્ટર સંદીપ સાંગલેને આવેદનપત્ર પાઠવાયું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભાડભૂત ગામે કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે દારૂ લુલુમનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેની ગ્રામ પંચાયત પાસે કોઈ પણ જાતની પરવાનગી લેવામાં આવી નથી. આ જગ્યાએ લેન્ડ જેહાદના ભાગરૂપે જેહાદી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે એવી આશંકા છે, ત્યારે આ નિર્માણ કાર્ય પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. ભાડભૂત ગામ પંચાયતની અંદર સર્વે નંબર 385, સર્વે નંબર 4, ખાતા નંબર 385માં આવેલી મુસ્લિમ ટ્રસ્ટની જે જમીન છે બિનખેતીની, એની ઉપર ગેરકાયદેસર બાંધકામ કરીને ત્યાં મદ્રેસા ઊભી કરવા જઈ રહેલા છે, જેના અનુસંધાનમાં અમારી ગામ પંચાયત ભાડભૂતની કોઈ પણ પ્રકારની પરમિશન લીધી નથી અને બાંધકામ થઈ ગયેલી છે અને ત્યાં ગુજરાત લેવલના અથવા તો ગુજરાત બહારથી ત્યાંના લોકો સ્થાનિક 200-300 મુસ્લિમો ત્યાં રહેવા આવી ગયેલા છે અને અમારી કોઈ પણ પ્રકારની પરમિશન ના લીધેલી હોવાને કારણે આ ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે અમે લોકો આજે ભરૂચ જિલ્લાના તમામ સંગઠનો એકઠા થઈ અને અમારા ગામ પંચાયત થકી અમે આવેદનપત્ર આપીને આ પ્રવૃત્તિ રોકવા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આજે આપી રહ્યા છે. આ ઉપરાંત ભાડભૂતનું નામ બદલીને મુસ્તફાબાદ કરાઈ રહ્યું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે આ બાબતે તંત્ર કડક પગલાં ભરે એવી પણ માંગ કરવામાં આવી છે. હિન્દુ યાત્રાના સ્થળોનું હાલમાં ઇસ્લામીકરણ કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે, જે લેન્ડ જેહાદના ભાગ સ્વરૂપે ભાડભૂત ગામમાં કોઈપણ જાતની પરવાનગી નકશા મંજૂર કરાવ્યા વિના
गैरकायदेसर बांधकाम चाली रह्यु छे। ए बांधकामना संदर्भ में कलेक्टरश्रीने अगाउ पण अरजी आपवामां आवेली छे, तेम छतां कोई पगला लेवामां आव्या नथी। तेथी आजे भाड़भूत गामना तमाम ग्रामजनोना खूब ज आक्रोशने कारणे आज रोज एमणे एक रेली स्वरूपे अहीं आवेदन पत्र आपवानुं नक्की कर्युं छे। तेमज एक लैंड जेवादना बीजा षड्यंत्र स्वरूपे भाड़भूत गामनुं नाम बदली मुस्तफात बाद पण करवामां आव्युं छे अने त्यां मोटा बोर्ड पण लगाववामां आव्या हता, जे संदर्भे पण तंत्रने आ अंगे जाण करवामां आवेली छे, पण निष्क्रिय थई कोई पण पगला लेवामां आव्या नथी। आम बंने मुद्दाना संदर्भमां आज रोज कलेक्टरशीने आवेदनपत्र आपवामां आवी रह्युं छे। आ संदर्ભમાં હિન્દુ જાગરણ મંચ, વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ હિન્દુ સંગઠનોનો આ ભાડભૂત ગામના ગ્રામ લોકોને ટેકો છે અને જે જરૂર હશે અને જે મદદ હશે તેમની મદદ કરવા અમે સાથે સદંતર ઉભા રહીશું। હિન્દુ સંગઠનો અને ગ્રામજનોની રેલીના પગલે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। અંકલેશ્વરના રેલવેના કન્ટેનર યાર્ડમાં રૂપિયા 2.25 કરોડના ક્રેનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। આગ પર સમયસર કાબુ મેળવાઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી। અંકલેશ્વર રેલવે યાર્ડમાં આવેલ કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના યાર્ડમાં આજ સવારના સમયે કન્ટેનર ઉચકવાના રૂપિયા 2.25 કરોડ રૂપિયાની ક્રેનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ કરાતા અંકલેશ્વર નગરપાલિકા અને ડીપીએમસીના ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો। રેલવેના કન્ટેનર યાર્ડમાં જ આગ લાગતા પ્રાંત અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। આગ પર સમયસર કાબુ મેળવાઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી। તમામ મશીનરી સાથે હાજર થઈ અને અહીંયા જે કન્ટેનર જે છે એની અંદર ઉંચકવા માટેનું જે ક્રેન છે એની અંદર આગ લાગી હતી। એ અંદાજિત 2.25 કરોડ જેટલું છે એ રેલવેના અધિકારી મિસ્ટર પાટીલ સાહેબે કીધું, તે મુજબ માની લો કે એને આગ બુજાવવાની કામગીરીની અંદર વહીવટીતંત્ર અને ખાસ કરીને ડીપીએમસી નગરપાલિકાના પણ બાઉજર મંગાવ્યા હતા અને આગ ઓલવવાની કામગીરી અહીંયા પૂર્ણ કરવામાં આવેલી છે। ભરૂચના કતોપર બજારમાં આવેલ જય ભવાની જ્વેલર્સની દુકાનમાં તસ્કરો ત્રાટકી હાથફેરો કરી ફરાર થઈ ગયા, જો કે ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ જય ભવાની જ્વેલર્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી બાજુની દુકાનમાંથી જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કરી મોટી માત્રામાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જો કે ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। તસ્કરો દુકાનમાં પ્રવેશે અને ચોરીના ગુનાને અંજામ આપે છે એ સહિતની ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। બનાવની તપાસ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે। આ આપણે ચોરી થઈ છે દુકાનમાં, અમારા અમદાવાદ અમે સિદ્ધાર્થ સોસાયટીમાં રહો, 9 વાગે આ દુકાન ખોલીને તો આ બધું વિખરેલો જોયો, પોલીસો કે બાજુમાં છે દુકાન જોયો તો બધું વિખરેલો, તો પોલીસને જાય બી ડિવિઝનને ફરિયાદ થઈ, પોલીસવાળા બધા આવીને તપાસ કીધી છે। ચોર પહેલાં બાજુવાળા રહે, પાછળથી ચોરી ઉપર સડન નહીં આવ્યો। ભરૂચ અને નર્મદાની જીવાદોરી સમાન કરજણ ડેમમાં 70% પાણી હોવા છતાં ખેડૂતોને પાણી મળતું નથી, ત્યારે પાણી ન મળતા ખેડૂતોને કપરી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે। આવનારા દિવસોમાં એમ કહી શકાય કે પાણી માટે પાણીપતનું યુદ્ધ ખેલાય તો નવાઈ નહીં। ગુજરાતની જીવાદોરી આજે જગતના તાત માટે ટૂંકી પડી રહી છે, કારણ કે આ જીવાદોરી પાસે પાણી ખૂટી ગયું છે। હાલ નર્મદા બંધની જળ સપાટી 111.60 મીટર છે અને દર 4 કલાકે 1 સેન્ટીમીટર જળ સપાટી ઘટી રહી છે, ત્યારે રાજ્યના ખેડૂતો ચિંતિત બન્યા છે। જ્યારે બીજી બાજુ નર્મદા જિલ્લામાં આવેલ 2 ડેમોમાં 1 ડેમ ખાલી છે, જ્યારે બીજો ડેમ ભરેલો છે, પરંતુ નર્મદા જિલ્લામાં 14,000 હેક્ટર જમીનમાં રવિ પાક હાલ તૈયાર છે, જેમાં ચણા, ઘઉં, જુવાર, મકાઈને પાણીની જરૂરિયાત છે। જો પાણી નહીં મળે તો આ રવિ પાકો પર પણ ખતરો તોળાશે તો નવાઈ નહીં। ત્યારે ખેતીવાડી અધિકારીનું કહેવું છે કે નર્મદા જિલ્લામાં પાણીની સગવડ હોય ખેડૂતોને પાક બાળવાની ચિંતા નથી। અત્યારે આજની પરિસ્થિતિમાં વાત કરીએ તો હવે ચણા તેમજ જુવારને પાણીની જરૂરિયાત રહેશે નહીં, પરંતુ ઘઉં પિયતની અંદર જો એકાદ પિયત આપવાની જરૂરિયાત રહેશે તો ઘઉં પિયત તો એવા જ વિસ્તારમાં થઈ જ્યાં પિયતની સગવડ છે, જેથી કરીને વાંધો આવશે નહીં। હવે જો પાણી ના મળે તો ઘઉંની અંદર થોડુંક નુકસાન થવાનું અંદાજિત રહી શકે, બાકી કોઈ નુકસાનીના ચાન્સીસ રહેતા નથી। નર્મદા જિલ્લામાં આવેલ ભરૂચ અને નર્મદાની જીવાદોરી સમાન કરજણ ડેમની વાત કરીએ તો રાજપીપળા નજીક જીતનગર પાસે કરજણ ડેમ આવેલો છે, જેની સપાટી હાલ 109.54 મીટર છે, એટલે કે 70% પાણી ભરેલું છે અને 360.28 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સંગ્રહ જથ્થો છે। ત્યારે કરજણ સત્તાધીશોનું કહેવું છે કે આગામી જૂન સુધી અને જો વરસાદ ખેંચાય તો જુલાઈ સુધી ચાલે એટલું પાણી છે,
અને હાલ જમણા કાંઠા અને ડાબા કાંઠા બંને વિસ્તારોની કેનાલોમાં પાણી ચાલુ છે અને ખેડૂતો પાણી લઈ રહ્યા છે. જોકે બીજી બાજુ શાખા કેનાલોના કામો અધૂરા હોય અને કેનાલોમાં ગાબડા હોય, ખેડૂતો કહે છે કે કરજણ સિંચાઈમાંથી પણ પાણી મળતું નથી તો જગતનો તાત હાલ ચિંતામાં ગરકાવ થઈ ગયો છે. અને અત્યારે અમે ઉનાળુ પાકનું વાવેતર કરી દીધું છે, હાલમાં કેનાલમાં પાણી છોડતા નથી. વહેલી તકે પાણી છોડે તો સારું. અને કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડેલા દેખાય છે, પણ રિપેરેશન કોઈ થતું નથી. પાણી આવે છે પણ બધું વેડફાઈ જાય છે, મતલબ ખેતરમાં પાણી પહોંચતું નથી. આ પરિસ્થિતિ પરથી અંદાજ લગાવી શકાય કે આ વર્ષે ઉનાળો આકરો રહેવાની પૂરેપૂરી સંભાવના છે. સ્પેશિયલ રિપોર્ટ, દીપક પટેલ, ચેનલ નર્મદા. ભરૂચ નગર સેવા સદનની મળેલ સામાન્ય સભાની મિટિંગમાં વિપક્ષના મુદ્દાઓનો ઉલ્લેખ ન કરાયો હોવાના આક્ષેપ સાથે મુખ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી. ત્યારે 29 જાન્યુઆરીના રોજ ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા મળી હતી, જેમાં પક્ષના નેતાની કેબિન ફાળવવાનો મુદ્દો, કેબિન વોલનો મુદ્દો અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતી બેદરકારીના સહિતના મુદ્દાનો સમાવેશ થાય છે. આ પ્રશ્નોની સામાન્ય સભાની મિનિટ્સમાં નોંધ ન કરાઈ હોવાના આક્ષેપ સાથે વિપક્ષના નગરસેવકોએ મુખ્ય અધિકારી સંજય સોનીને રજૂઆત કરી હતી. અને એ મુદ્દે અમે પણ વિપક્ષ દ્વારા નગરપાલિકાને ગેબિયન વોલની જે જગ્યા છે તે માટે અમે શહીદ સ્મારક બનાવવાની માંગ કરી. એના પછી સત્તા પક્ષે એને મતદાનના તરફી લઈ ગયા અને મતદાન કરાવીને જે તેમણે શહીદ સ્મારક બનાવવાની જે વિપક્ષની માંગ હતી તે ફગાવી. અને બીજો મુદ્દો હતો શાસક પક્ષના નેતાની કેબિનનો મુદ્દો, એમને બી જે ગેરકાયદેસર રીતે કેબિન ફાળવવામાં આવેલી છે, કેમ કે પદાધિકારી તરીકે ઠરાવ થયો હતો કે પદાધિકારી તરીકે એમને કેબિન આપવાની છે, પણ એમને શાસક પક્ષના નેતા તરીકે કેબિન આપવામાં આવી હતી. તેના માટે પણ ચર્ચા થઈ બોર્ડની મિટિંગના અંદર. તો મુખ્ય અધિકારીએ નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની હોય એ કરવા ખાતરી આપી હતી. મિનિટ્સમાં ઉલ્લેખ કરવામાં આવેલો નથી. પ્રમુખશ્રી સોમવારે આવશે એ વખતે એમની સાથે ચર્ચા કરી અને મિનિટ્સમાં જે કંઈ સુધારો વધારો કરવાનો થતો હશે તે કરવામાં આવશે. બીજું, ટેકનિકલી એવું હોય છે કે જ્યારે મિનિટ્સમાં ચર્ચા થયા પ્રમાણે ન લખાયું હોય તો બીજી જે મિટિંગ મળે એની અંદર તેમાં સુધારો કરાવવાનો રહે છે, તો તે રીતે થતું હશે. તો તે પણ પ્રમુખશ્રી સાથે ચર્ચા કરી અને આગામી બોર્ડમાં તે સુધારો કરવામાં આવશે, અથવા આ બાબતે વિપક્ષના જે સભ્યો છે તેમની સાથે પણ ચર્ચા કરી અને સોમવારે વિપક્ષના સભ્યો, પ્રમુખશ્રી અને મારી હાજરીમાં ચર્ચા કરી અને જે કંઈ સુધારો કરવા પાત્ર થતો હશે કરવામાં આવશે. અંકલેશ્વર શહેર પોલીસે ચોરીની બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના નવી દીવી ગામે રહેતા વિરલ આહિરની ગત તારીખ 5 ફેબ્રુઆરીના રોજ સ્પ્લેન્ડર બાઇકની ચોરી થઈ હતી, જે અંગે તેઓએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન શહેર પોલીસ મથકના પીએસઆઈ MR સકોરિયાને એક ઇસમ ચોરીની સ્પ્લેન્ડર નંબર GJ16CC4817 લઈને આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે પિરામણ નાકા પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન આ બાઇક આવતા તેને રોકી પૂછપરછ કરતા તે મૂળ દાહોદનો અને હાલ અંકલેશ્વરમાં રહેતો અરવિંદ લાલચંદ બિલવાળ હોવાનું જણાવ્યું હતું. પોલીસે બાઇક અંગે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા તેની અટકાયત કરી બાઇક કબજે કરી સઘન પૂછપરછ કરતા આ બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. અમને બાતમી હકીકત મળેલ કે એ ઉપરોક્ત ગુનાના કામે જે બાઇક ચોરાયેલ છે તે બાઇક લઈ એક ઇસમ પિરામણ નાકાથી પસાર થનાર છે, જે બાતમી આધારે વોચમાં હતા. દરમિયાન સદર ઇસમ ઉપરોક્ત બાઇક સાથે મળી આવેલ અને પૂછપરછ કરતા તેને તે બાઇક નવી દીવી ખાતેથી ચોરેલું હોવાનું જણાવેલ અને બસ આગળની એરેસ્ટ કરી આગળની તપાસ ચાલુ છે. ભરૂચના રવિરત્ન મોટર્સ ખાતે સ્વિફ્ટ કારના નવા મોડેલનું લોન્ચિંગ કરાયું. આજરોજ નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ રવિરત્ન મોટર્સ પ્રાઇવેટ લિમિટેડના શોરૂમ ખાતે સ્વિફ્ટ કારના નવા મોડેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જૂની સ્વિફ્ટ કારને નવા ફીચર્સ રૂપાંતરિત કરી આધુનિક કાર બનાવવામાં આવી છે. આ પ્રસંગે NRC હેડ રાકેશ નાયડુ, ARTO પોખ્યા સાહેબ અને શ્રીનાથ સાયની ઉપસ્થિતિમાં કેક કાપી કારનું લોન્ચિંગ કરાયું હતું. આ પ્રસંગે પ્રથમ દિવસે શોરૂમ દ્વારા ભરૂચના જાણીતા ડોક્ટર ભાવિન સુરતીને નવી સ્વિફ્ટ કારની ડિલિવરી કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં રવિરત્ન મોટર્સ ભરૂચના કર્મચારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સ્વિફ્ટ જો 17 સાલ સે રાજ કર રહે હૈ વો આજ ફિર સે લોન્ચ કર રહે હૈ એક નયા અવતાર મે જિસ ગાડી મે સારે ફીચર્સ ફૂલ પેક હૈ, કાફી સારે નયા ફીચર્સ હૈ,
एकदम ट्रेंडी लुक, नया लुक है, देखने में बहुत अच्छा है। सेफ्टी फीचर्स भी भरा हुआ है। दोनों पहले मॉडल में भी दो दो एयर बैग हैं, ABS, EBD, ब्रेक असिस्ट, प्री टेंशनर एंड फोर्स लिमिटर करके एक सेंसर भी रहता है जो एक्सीडेंट की टाइम में एयर बैग फोला देता है और इंजुरी से बहुत प्रोटेक्शन करता है। साथ साथ में एलॉय व्हील और प्रोजेक्टर हेडलाइट, स्पेशियस केबिन, लगेज रूम भी 268, काफ़ी बेहतर, पहले से भी बहुत अच्छा, वेल डेवलप्ड एंड बहुत अच्छा बनाया है। समाचार पूर्ण करता पहला मुख्य समाचार पर फरी एक नजर। भरूचमां 30થી વધુ ગામના ગ્રામજનો અને હિન્દુ સંગઠનોની વિશાળ રેલી, લેન્ડ જેહાદના ભાગરૂપે પવિત્ર યાત્રાધામ ભાડભૂતમાં ગેરકાયદેસર રીતે દારૂલ ઉલુમ નિર્માણ પામી રહ્યું હોવાના આક્ષેપ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નિર્માણ કાર્ય પર રોક લગાવવાની માંગ કરાઈ, અંકલેશ્વર રેલવેના કન્ટેનર યાર્ડમાં રૂપિયા 2.25 કરોડના ક્રેનમાં આગ ફાટી નીકળતા દોડધામ, આગ પર સમયસર કાબુ મેળવાઈ જતા મોટી દુર્ઘટના ટળી, ભરૂચના કદમપુર બજાર વિસ્તારની જ્વેલરી શોપમાં ચોરી, ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ, ભરૂચ નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમમાં 70% પાણી, ઉનાળામાં ખેડૂતોએ પાણી માટે પાણીપતનું યુદ્ધ ખેલવું પડે એવી શક્યતા, જૂન માસ સુધી પાણી ચાલે એવો તંત્રનો દાવો। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર, નવા સમાચારો સાથે ફરી મળીશું, નમસ્કાર।